બાળ મિત્રો, આજે આપણે હિન્દી ધોરણ 4માં કાવ્ય 4 જિસને સૂરજ ચાંદ બનાયામાં અભ્યાસ કરીશું, જેમાં કક્ષા પ્રવૃત્તિ 1 તમે આગળના વિડીયોમાં ભણી ગયા છો. હવે આપણે કક્ષા પ્રવૃત્તિ 2થી સ્ટાર્ટ કરીએ. એમાં પહેલો પ્રશ્ન છે, નિમ્નલિખિત સહી વાક્યાંશ ચૂનકર વાક્ય પૂર્ણ કીજીએ. તમને જે વાક્ય આપેલું છે તે નીચે 3 ઓપ્શન આપેલા છે, તેની મદદથી પૂર્ણ કરવું. એમાં પહેલું છે ફૂલોકો, એમાં નીચે 3 ઓપ્શન આપેલા છે, આખું વાક્ય પૂરું કરવાનું છે. પોધેને મહકાયા, બ પેડને મહકાયા, ઓર ક ઈશ્વરને મહકાયા. તો એમાં જવાબ આવશે ઈશ્વરને મહકાયા. ફૂલોકો ઈશ્વરને મહકાયા, પહેલામાં આવશે ક, બાજુમાં તમારે જવાબ લખવાનો છે ફૂલો ઈશ્વરને મહકાયા. બીજું, હમે ઈશ્વર કો, એમાં 3 ઓપ્શન આપેલા છે. પ્રેમ સે ગલે લગાના ચાહીએ, બ પ્રેમ સે દેખતે રહના ચાહીએ, ઓર ક પ્રેમ સે શીશ ઝુકાના ચાહીએ. તો હમે ઈશ્વર કો પ્રેમ સે શીશ ઝુકાના ચાહીએ માટે જવાબમાં આવશે ક, બંનેમાં જવાબ ક આવશે. હવે આગળ ખાલી જગ્યા આપેલી છે, ખાલી જગ્યામાં નિમ્નલિખિત રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ. એમાં પહેલી છે તારો કો ખાલી જગહને ચમકાયા હે, તો એમાં જવાબ આવશે ઈશ્વર. તારો કો ઈશ્વરને ચમકાયા હે. બીજું, ખાલી જગહ કો ઈશ્વરને મહકાયા, તો ખાલી જગ્યામાં આવશે ફૂલો, ફૂલો કો ઈશ્વરને મહકાયા. ત્રીજી ખાલી જગ્યા, ભગવાનને ખાલી જગહ બનાયા હે, એમાં આવશે જગત, ભગવાનને જગત બનાયા હે. ચોથી ખાલી જગ્યા, હમે ભગવાન કે આગે ખાલી જગહ ઝુકાના ચાહીએ, એમાં જવાબ આવશે શીશ, અમે ભગવાન કે આગે શીશ ઝુકાના ચાહીએ માટે જવાબમાં લખો શીશ. પાંચમી ખાલી જગ્યા, ઈશ્વરને હિ ફૂલો કો ખાલી જગહ દી હે, એમાં જવાબમાં આવશે મહક, ઈશ્વરને હિ ફૂલો કો મહક દી હે. હવે પ્રશ્ન જવાબ, પ્રશ્ન 3માં નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર પૂરે વાક્યમાં લખીએ. તમને જે પ્રશ્ન આપેલા છે તેના જવાબ પૂરા વાક્યમાં લખવા. એમાં પહેલો પ્રશ્ન છે ફૂલો કો કિસને મહકાયા હે, એમાં જવાબ આવશે ફૂલો કો ઈશ્વરને મહકાયા હે. ફૂલો કો ઈશ્વરને મહકાયા હે, બીજો પ્રશ્ન ઈશ્વરને કિસે ચમકાયા હે, એમાં જવાબ આવશે ઈશ્વરને તારો કો ચમકાયા હે, એમાં જવાબ લખો ઈશ્વરને તારો કો ચમકાયા હે. ત્રીજો પ્રશ્ન, ઈશ્વરને હમારી ક્યાં રચી હે, એમાં જવાબ આવશે ઈશ્વરને હમારી કાયા રચી હે, કાયા એટલે આપણું શરીર. ચોથું,
ईश्वर ने किसे चहकाया है? એમાં જવાબ આવશે ઈશ્વરને ચીડિયો કો ચહકાયા હે। ઈશ્વરને ચીડિયો કો ચહકાયા હે। પાંચમો પ્રશ્ન, હમે ઈશ્વર કે સામને ક્યા કરના ચાહીએ? એમાં જવાબ આવશે હમે ઈશ્વર કે સામને શીશ ઝુકાના ચાહીએ। અહીંયા કક્ષા પ્રવૃત્તિ બે છે તે પૂર્ણ થશે। કક્ષા પ્રવૃત્તિ ત્રણમાં નિમ્નલિખિત કાવ્યપંક્તિ પૂર્ણ કે જે તમને કાવ્યપંક્તિ આપેલી છે તે પૂર્ણ કરવાની છે। એમાં તમને આપેલું છે જીસને સૂરજ, આટલું આપેલું છે। હવે આગળ તમારે પૂર્ણ કરવાની છે। જીસને સૂરજ ચાંદ બનાયા, જીસને તારો કો ચમકાયા। જીસને ફૂલો કો મહકાયા, જીસને ચીડિયો કો ચહકાયા। હવે આગળ કક્ષા પ્રવૃત્તિ ત્રણમાં તમને સમાનાર્થી શબ્દ આપેલા છે। નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ લખીએ। એમાં પહેલું છે રચના, રચના શબ્દનો સમાનાર્થી શબ્દ થશે સર્જન। બીજું કાયા, કાયા શબ્દનો સમાનાર્થી શબ્દ થશે શરીર। ત્રીજો શબ્દ શીશ, શીશ એટલે માથું, તો હિન્દીમાં એને થશે શિર। શીશ શબ્દનો સમાનાર્થી શબ્દ થશે શિર। ચોથું સૂરજ, સૂરજ શબ્દનો સમાનાર્થી તમે સૂર્ય લખશો તો પણ ચાલશે અથવા રવિ, બંનેમાંથી કોઈ પણ એક લખશો તો પણ ચાલશે। પાંચમું ચાંદ, એમાં આવશે ચંદ્ર। છઠ્ઠું મહક, મહક શબ્દનો સમાનાર્થી શબ્દ થશે ખુશ્બુ। સાતમું ફૂલ, એનું સમાનાર્થી શબ્દ થશે પુષ્પ। આઠમું સંસાર, એનો સમાનાર્થી શબ્દ થશે દુનિયા।
હવે આગળ નિમ્નલિખિત શબ્દો કા વાક્ય મેં પ્રયોગ કીજીએ. વાક્યમાં પ્રયોગ એટલે કે જે શબ્દ આપેલો છે તેમાં તેનો ઉપયોગ કરી અને એવું વાક્ય બનાવવાનું કે વાક્યની અંદર તે શબ્દ આવી જાય. એમાં પહેલું છે ચાંદ. હવે ચાંદ શબ્દ ઉપરથી એવું વાક્ય બનાવવાનું કે વાક્યની અંદર ચાંદ શબ્દનો ઉપયોગ થતો હોય. તો એમાં જવાબમાં આવશે રાત કો આકાશ મેં ચાંદ દિખતા હે. રાત કો આકાશ મેં ચાંદ દિખતા હે. બીજો ફૂલ. એનું વાક્ય બનશે ફૂલો સે ભગવાન કી પૂજા કી જાતી હે. ભગવાન કી પૂજા કી જાતી હે. ત્રીજું ઈશ્વર. હમે ઈશ્વર કો પ્રાર્થના કરની ચાહીએ. હમે ઈશ્વર સે પ્રાર્થના કરની ચાહીએ. ચોથું સૂરજ. સૂરજ હમે પ્રકાશ ઓર ગરમી દેતા હે. સૂરજ હમે પ્રકાશ ઓર ગરમી દેતા હે. પાંચમું જગત. ઈશ્વરને હી સારા જગત બનાયા હે. ઈશ્વરને હી સારા જગત બનાયા હે. અહીંયા કક્ષા પ્રવૃત્તિ 3 છે તે પૂર્ણ થશે. કસોટીમાં 1-10 MCQ આપેલ છે. એમાં પહેલો MCQ ઈશ્વરને સૂરજ ઓર ખાલી જગહ કો બનાયા હે. એમાં 4 ઓપ્શન છે. અ ચાંદ, બ તારો, ક ચહક, ઓર ડ સૂરજ. તો એમાં જવાબ આવશે અ ચાંદ. ઈશ્વરને સૂરજ ઓર ચાંદ કો બનાયા હે. બીજો MCQ હમે ઈશ્વર કે સામને ક્યાં ઝુકાના ચાહીએ. અ શરીર, બ પેર, ક હાથ, ઓર ડ શીશ. એમાં જવાબ આવશે ડ શીશ. હમે ઈશ્વર કે સામને શીશ ઝુકાના ચાહીએ. ત્રીજો MCQ તારો કો ચમકાને વાલા કોન હે. એમાં ઓપ્શન આપેલા છે અ શીશ, બ ઈશ્વર, ક શરીર, ઓર ડ માનવ. એમાં જવાબ આવશે બ ઈશ્વર. તારો કો ચમકાને વાલા ઈશ્વર હે. ચોથો MCQ
सारे जगत की रचना किसने की है? एमां जवाब आवशे ब ईश्वर। सारे जगत की रचना ईश्वर ने की है। पांचमू, हमारे शरीर की रचना किसने की है? अ शीश, ब ईश्वर, क शरीर और ड मानव। हमारे शरीर की रचना ईश्वर ने की है, माटे जवाब में आवशे ब ईश्वर। छठो एमसीक्यू, ईश्वर ने किसको महकाया है? एमा चार ऑप्शन आपेला छे, अ पत्तों को, ब कली को, क डाली को और ड फूलों को। ईश्वर ने फूलों को महकाया है, माटे जवाब में आवशे ड फूलों को। सातमो एमसीक्यू, चांद को ईश्वर ने क्या दिया है? एमा ऑप्शन छे, अ प्रकाश, ब महक, क चहक और ड चांदनी। चांद को ईश्वर ने चांदनी दी है, माटे जवाब में आवशे ड चांदनी। आठमो एमसीक्यू, सूरज को प्रकाश किसने दिया है? एमा ऑप्शन छे, अ मानव, ब शरीर, क ईश्वर और ड शीश। सूरज को प्रकाश ईश्वर ने दिया है, माटे जवाब में आवशे क ईश्वर। नवमो एमसीक्यू, सूरज और चांद को किसने बनाया है? अ मानव, ब शरीर, क ईश्वर और ड शीश। सूरज और चांद को ईश्वर ने बनाया है, माटे जवाब में आवशे क ईश्वर। दसमू, ईश्वर ने किसे चमकाया है? एमा ऑप्शन आपेला छे, अ तारको, ब प्राणी को, क पक्षी को और ड मानव को। ईश्वर ने तारों को चमकाया है, माटे जवाब में आवशे ओ। अहीं काव्य चार छे ते पूर्ण थशे।